હું ડૉક્ટર રેનુકા સિદ્ધપુરા, આયુર્વેદા કન્સલ્ટન્ટ. મરચાનો ઉપયોગ આપણે ડેઇલી રૂટીનમાં, આપણા ફૂડમાં, આપણા આહારમાં કરતા હોઈએ છીએ અને ઘણી જગ્યાએ સલાડ તરીકે પણ ઉપયોગ થતો હોય છે. તો મરચું આપણે શા માટે સેવન કરવું જોઈએ? મરચામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને મરચામાં વિટામિન સી રહેલું છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ બેનિફિશિયલ છે, સાથે સાથે ઇમ્યુનિટી વધારવા માટે પણ ઉપયોગી છે. પરંતુ જો તમે એનો પ્રમાણ કરતાં વધારે ઉપયોગ કરશો તો એ શ્વાસ માટે ખૂબ જ નુકસાન કરતા હોય છે. આયુર્વેદમાં કીધું છે કે તમારો ખોરાક 6 રસોથી બનેલો હોવો જોઈએ. મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કશાય. તો મરચામાંથી આપણને તીખો રસ મળે છે, સ્પાઇસી. તો આ 6 રસોને ફૂલફિલ કરવા માટે મરચુંને ઉપયોગ થતો હોય છે. અને આપણે જોઈએ છીએ કે મરચા વગરનો ખોરાક કોઈને નહીં ભાવે, તો મરચું સ્વાદ માટે પણ ઉપયોગી છે આપણા ખોરાકમાં. મરચાનો ઉપયોગ આપણે જો સાવચેતીથી ઉપયોગ કરીએ છીએ તો એક મેડિસિન પણ છે, અને જો વધારે પડતો ઉપયોગ કરીએ તો એ શ્વાસ માટે નુકસાન કરતા પણ છે. તો ચાલો આજે આપણે જાણીએ કે મેડિસિન તરીકે આપણે મરચાનો ઉપયોગ શું કામ કરવો જોઈએ. આપણું ડાયજેશન સારું કરવા માટે પણ મરચું ઉપયોગી છે. આપણા ખોરાકમાં આપણો જે મસાલિયું છે, આપણા મસાલા છે, એમાં મરી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, લાલ મરચું હોય છે. તો આ બધા જ મસાલા શેના માટે છે? તો કે આપણું જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. તીખો રસ છે એ ખાસ કરીને જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાનું કામ કરે છે. તો આપણું મસાલિયામાં, આપણા મસાલામાં મરચાનો અવેલેબિલિટી હોય જ છે. તો એ ડાયજેશન પાવરને ઇમ્પ્રૂવ કરે છે. સાથે સાથે તમારો જો હેવી ખોરાક તમે સ્વીટ કોઈ લો છો તો એ પચવામાં વધારે ભારે હોય છે. એની સાથે જો તમે આપણે મરચાવાળી વસ્તુ ખાઓ છો તો એ બંનેનું બેલેન્સ થઈ જાય છે અને એનું પાચન પણ સારી રીતે થાય છે. તો પાચન શક્તિ વધારવા માટે મરચાનો ઉપયોગ કરવાનો છે. અને સાથે સાથે કબજિયાત જેવી વસ્તુ માટે પણ આપણે મરચાનો ઉપયોગ જો તમે વ્યવસ્થિત કરશો, યોગ્ય માત્રામાં કરશો, તો એ આપણું ડાયજેશન પાવર સારું કરી અને કબજિયાત જેવી સમસ્યાને પણ દૂર કરે છે. હવે શ્વાસ માટે મરચું જેટલું જરૂરી છે એટલું જો તમે એનો વધારે પડતો ઉપયોગ કરશો તો એ આપણો શરીરમાં શ્વાસને બગાડી પણ શકે છે. તો વધારે પડતું મરચું ખાવાથી આપણે કયા કયા રોગોથી સફર કરવું પડે છે? તો હરસ છે, મસા છે. આપણે વધારે પડતું મરચું ખાવાથી આપણા આંતરડામાં પણ ચાંદા પડી જાય છે, મોંમાં ચાંદા પડી જવા, નાકમાંથી બ્લીડિંગ થવું. વધારે પડતું મરચું ખાવાથી આપણા શરીરમાં એક પ્રકારની ગરમી પેદા થાય છે, એસિડિટી જેવી સમસ્યા પેદા થાય છે, માઇગ્રેન જેવી સમસ્યા પેદા થાય છે, જે શરીરમાં પિત્ત વધી જવાથી, ગરમી વધી જવાથી પેદા થતી હોય છે. વધારે પડતું મરચું ખાવાથી સ્ત્રીઓને વધારે પડતું માસિક સ્રાવની સમસ્યા પણ પેદા થાય છે. વધારે પડતું પિત્ત પેદા થવાથી એસિડિટી, ગેસ, આ બધી સમસ્યાઓ વધારે પડતું મરચુંનું સેવન કરવાથી થાય છે. અત્યારના સમયમાં જે બહારના જે ખોરાક છે, બજારું ખોરાક છે, જંક ફૂડ છે, એમાં મરચાનો એક્સેસિવ ઉપયોગ થઈ રહ્યો છે, જે શ્વાસ માટે ખૂબ જ નુકસાન કરતા છે. તમે મીડિયમ પ્રમાણમાં તમારી પ્રકૃતિને અનુકૂળ જો તમે મરચાનું સેવન કરશો તો તમારા શ્વાસને એ વધારવા માટે મદદરૂપ થશે. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિએ મરચાનું સેવન ઓછું કરવું જોઈએ, જ્યારે વાયુ અને કફ પ્રકૃતિવાળી વ્યક્તિ મરચાનું સેવન મધ્યમ પ્રમાણમાં કરી શકે છે. મેં ઘણી વખત જોયું છે કે મારા પેશન્ટો મારી પાસે આવે છે ને કે મેડમ, અમને મોઢામાં ચાંદા પડ્યા છે અને અમે મરચાનો ઉપયોગ કરીએ છીએ એને હિલિંગ કરવા માટે. પણ આ ખૂબ જ ખરાબ વસ્તુ છે. મોઢામાં જે ચાંદા છે એ શરીરની અંદરની ગરમીને લીધે તમે પડે છે. હવે ગરમી જે વસ્તુ છે એને હંમેશા તમે ઠંડકથી દૂર કરી શકો. હવે મરચું છે એ તમારા શરીરને ગરમી આપે છે, તો તમે ચાંદા પડ્યા છે તો એને હંમેશા ઠંડી વસ્તુથી એને મટાડવું પડે, નહીં કે ગરમ વસ્તુથી. તો જો આવી રીતે તમે ચાંદા પડ્યા છે અને એમાં મરચાનું સેવન વધારી દેશો, કાં તમે મરચાથી એને ચાંદા મટાડવાનો પ્રયત્ન કરશો તો એ ઉલટાના વધશે, ઘટશે નહીં. તો જો આવા ચાંદા પડવાની જે સમસ્યાઓ છે એ તમારી ઇન્ટરનલ ગરમીને લીધે છે, તો એના માટે હું આયુર્વેદ ટિપ્સ જે આપું છું એ તમને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. શરીરની ગરમી છે, ચાંદા પડે છે, અલ્સર છે, એવી બધી સમસ્યાઓ છે જે ગરમીને લીધે ખાસ કરીને થઈ છે. તો એ ગરમીને દૂર કરવા માટે મુનક્કા દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, સૂકી કાળી દ્રાક્ષ જેને મુનક્કા કહેવાય છે, એ 8-10 દાણા, વરિયાળી 1/2 ચમચી અને ધાણા 1/2 ચમચી, સૂકા ધાણા
આખા એને અડધા ગ્લાસ પાણીમાં સાંજે પલાળી દેવાના છે અને સવારે એ બધું નળના કોઠે ચાવી અને પાણી પી જવાનું છે. આ વસ્તુ કરવાથી આપણા શરીરની જે એસિડિક છે, એસિડિકતા છે એ દૂર થાય છે, એસિડિટી જેવી સમસ્યાઓ છે એ દૂર થાય છે, અને સાથે સાથે શરીરની ગરમી છે એ પણ દૂર થાય છે, અને પિત્ત સંબંધી બધી સમસ્યાઓ દૂર થાય છે. અને જે લોકોએ વધારે પડતું મરચાંનું સેવન કર્યું છે એ લોકોએ આ ટિપ્સ ખાસ કરીને અજમાવી જોઈએ.